दाखलाओ જોઈ લીધા છે, આજે આપણે 4 માર્ક્સ ના દાખલા જોઈશું। તો ચાલો આપણે દાખલાઓનું રિવિઝન કરીએ। તો હવે આપણે આગળ જોઈએ, નીચેના દાખલા ગણો। એમાં પહેલો દાખલો છે, મિનલના ઘરમાં એક બગીચો છે। બગીચામાં વચ્ચે એક રસ્તો છે, તેને આ રસ્તા ઉપર 3 ફૂટ 4 ફૂટ અને 5 ફૂટની લાદી લગાડવાનું નક્કી કરેલું છે। ગળિયાએ પ્રથમ હાથે 3 ફૂટની લાદી, બીજી હાથે 4 ફૂટની લાદી અને ત્રીજી હાથે 5 ફૂટની લાદી લગાડેલી છે। ગળિયાએ કોઈ પણ લાદી છે એ કાપેલી નથી। તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે એ આપણે શોધવાનું છે। તો હવે આપણે અહીંયા શું કરવાનું છે, 3 ફૂટ 4 ફૂટ અને 5 ફૂટ ત્રણ ચાર અને પાંચ એમના અવયવી શોધવાના છે તો સૌથી પહેલા આપણે ત્રણના અવયવી શોધીએ એટલે કે ત્રણનો ઘડિયો લખીએ શું થાય ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ તેત્રીસ છત્રીસ ઓગણચાલીસ બેતાલીસ પિસ્તાલીસ અડતાલીસ એકાવન ચોપન સત્તાવન અને સાઈડ આપણે અહીંયા સાઈડ સુધી રાખીએ, બરાબર। હવે જોઈએ ચારના અવયવ, તો ચારના ગુણક કયા કયા થશે, 4 8 12 16 20 24 28 32 36 40 44 48 52 56 અને 60 ત્યાર પછી કઈ સંખ્યા છે, 5। તો 5 ના અવયવી કયા કયા છે, 5 10 15 20 25 30 35 40 45 અને 60। તો હવે શું કરવાનું છે, આ આપણે જે અવયવી લખ્યા આ અવયવીમાં સૌથી નાનામાં નાનો અવયવી કયો છે એ શોધવાનું છે। તો સૌથી નાનામાં નાનો અવયવી બધામાં સામાન્ય સૌથી નાનો અવયવી કયો છે, 60। તો નાનામાં નાનો અવયવી કયો છે, 60। તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલા ફૂટ હશે, 60 ફૂટ હશે। ત્યાર પછીનો બીજો દાખલો જોઈએ, નીરજ તેના ઘરના ઓરડાના ભોંયતળિયે એટલે કે નીચેનો જે આપણો એરિયા હોય ત્યાં ઘરના ભોંયતળિયે લાદી લગાડવા માંગે છે। ઓરડાનું માપ 8 ફૂટ બાય 12 ફૂટ છે। બજારમાં 3 પ્રકારની લાદી જોવા મળે છે, કયા કયા પ્રકારની છે, 2 ફૂટ બાય 3 ફૂટ, 7 ફૂટ બાય 4 ફૂટ અને 4 ફૂટ બાય 5 ફૂટ। તો તેણે કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ કે તે કાપ્યા વિના લગાવી શકાય, તો ઓરડાનું માપ શું છે, 8 ફૂટ બાય 12 ફૂટ। તો આપણે અહીંયા ઓરડાનું માપ લખ્યું, ઓરડાનું માપ શું છે, 8 ફૂટ બાય 12 ફૂટ એટલે કે 8 × 12। હવે 8 × 12 કરો તો શું જવાબ આવશે, 96। તો અહીંયા આપણે સેટ આપેલા છે 2 × 3 નો, 7 × 4 નો અને 4 × 5 નો। તો અહીંયા આપણે 8 અને 12 એને કયા સેટ વડે નિશેષ ભાગી શકીએ છીએ, આપણને અહીંયા આપેલું છે 8 અને 12। હવે 2 છે અહીંયા, સૌથી પહેલા આપણે જોઈએ 4, તો 4 ને આપણે 8 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ, તો કે હા ભાગી શકીએ। હવે 5 વડે 12 ને નિશેષ ભાગી શકાશે, 5 વડે 12 ને નહીં ભાગી શકાય, એટલે આપણો જે આ સેટ છે એ આવશે નહીં। ત્યાર પછી એ જ રીતે જોઈએ બીજું, 7 8 ને 7 વડે નિશેષ ભાગી શકાશે, તો કે નહીં, તો આ પણ આવશે નહીં।
ત્યાર પછી જોઈએ પેન 2 ગુણ્યા 3 વડે હવે 2 છે 8 ને 2 વડે નિશેષ ભાગી શકાય તો કે હા અને 12 ને 3 વડે ભાગી શકાશે તો કે હા તો એનો મતલબ શું થયો કે અહીંયા 8 અને 12 ને આપણે 2 અને 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ એટલે કે ઓરડામાં 2 ફૂટ બાય 3 ફૂટની લાદી છે એ કાપ્યા સિવાય લગાડી શકાય છે ત્યાર પછી જોઈએ ત્રીજો દાખલો તો આપણી પાસે 48 ના અવયવો કયા કયા
અહીંયા લખ્યા. હવે આપણે એ જોઈએ કે આ બધામાંથી સામાન્ય અવયવ કયો છે. તો સામાન્ય અવયવો કયા છે બધામાં આવતા હોય એવા? બાર. કયો અવયવ છે? બાર. એટલે કે અહીંયા બાર છે એ સામાન્ય અવયવ છે. તો બાર લીટર માપના કેમથી આપણે ત્રણેય પીપના ડીઝલને ચોક્કસ ગણાથી માપી શકીએ છીએ. હવે એવો જ આપણને પાંચમો દાખલો આપેલો છે. બીના, લીના અને સીમા એકબીજાની નજીકમાં રહે છે. તેઓના ઘરથી રસ્તો છે એ 20 ફૂટના અંતરે છે. તેઓએ ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કરેલું છે. તેઓએ અલગ અલગ માપની લાદી ખરીદેલી છે. જો તે લાદી કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો તેને કયા માપની લાદી ખરીદી હશે? તો હવે આપણે અગાઉ જે ચાર દાખલા શીખ્યા એવો જ આ પાંચમો દાખલો છે. તો આ પાંચમો દાખલો છે એ તમારે જાતે કરવાનો છે. ત્યાર પછી આપણે જોઈએ તો આપણે એવું શીખેલા હતા સાતમા પ્રકરણમાં કે પેટર્ન અનુસાર ખાલી જગ્યા પૂર્ણ કરો. તો અહીંયા આપણે એવી એક પેટર્ન આપેલી છે તો એ જોઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા શું છે, 1 × 1 પછી 11 × 11 111 × 111 પછી અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા ગુણ્યા 1111. તો હવે આપણે અહીંયા એ જોઈએ કે સૌથી પહેલા એકની સંખ્યા કેટલી છે? એકની સંખ્યા અહીંયા 1 આપેલી છે. પછી આ બીજી લાઈનમાં એકની સંખ્યા કેટલી છે? બીજી લાઈનમાં એકની સંખ્યા 1 અને 2 છે. ત્યાર પછી આ ત્રીજી લાઈનમાં 1, 2 અને 3. હવે અહીંયા જુઓ અહીંયા એકની સંખ્યા કેટલી છે? 1, 2, 3 અને 4. એટલે કે આપણે જે એકની સંખ્યા છે એ ગુણાકારની બંને બાજુ એ કેવી છે? સરખી છે. તો અહીંયા પણ કેટલા 1 આવશે? 4. હવે અહીંયા જુઓ 1 પછી 2 અહીંયા 3 અહીંયા 4. હવે અહીંયા કેટલા આવશે? 5. તો અહીંયા બંને બાજુ કેટલા 1? એકની સંખ્યા કેટલી હશે? 5. ત્યાર પછી 6. તો અહીંયા એકની સંખ્યા કેટલી આવશે? 6. તો આ થઈ બરાબરની ડાબી બાજુની વાત. બરાબરની ડાબી બાજુએ કયા પ્રકારે પેટર્ન છે? ક્રમશઃ એકની સંખ્યા છે એ વધતી જાય છે. ત્યારબાદ હવે આપણે બરાબરની જમણી બાજુએ જોઈએ તો અહીંયા શું છે? સૌથી પહેલા 1 આપેલું છે. ત્યાર પછી 2 એકડા એની વચ્ચે બમણો લખી નાખો. ત્યાર પછી શું છે? અહીંયા 2 એકડા પછી 2 બગડા અને વચ્ચે શું છે? 3. ત્યાર પછી હવે અહીંયા 3 હતો છેલ્લે, તો હવે 1, 2 અને 3 એ બંને બાજુએ આવશે અને વચ્ચે શું આવશે? 4 આવશે. તો અહીંયા શું થશે? 1, 2, 3 પછી અહીંયા 3, 2, 1 ઊંધું અને વચ્ચે શું આવ્યું? 4. હવે એવી જ રીતે શું થશે? 1, 2, 3, 4 એ બંને બાજુ આવશે અને વચ્ચે શું આવશે? 5 આવશે. તો 1, 2, 3, 4 પછી અહીંયા 4, 3, 2, 1 વચ્ચે શું આવ્યું? 5. તો આના પછી નીચે શું થશે? 1, 2, 3, 4, 5 એ બંને બાજુ આવશે અને વચ્ચે શું આવશે? 6. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ 1, 2, 3, 4, 5 5, 4, 3, 2, 1 અને વચ્ચે 6. તો આ થયું આપણું પહેલું પેટર્ન છે એ થયું. હવે જોઈએ આપણે એ જ રીતે બીજું. તો અહીંયા શું આપેલું છે? બરાબરની ડાબી બાજુ 5 × 5 ત્યાર પછી 55 × 5
555 ગુણ્યા ખાલી જગ્યા, એના પછી અહીંયા આપેલું છે 5, એટલે કે ગુણાકાર આપણે જે સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે એ બધામાં સંખ્યા કઈ છે 5, એટલે ગુણાકાર પછી બધામાં શું આવશે 5 જ આવશે। હવે વાત થઈ ગુણાકાર કોની સાથે કરવાનો છે એની, તો અહીંયા આપેલું છે આપણને 5, એટલે વાત એક વાર, અહીંયા બે વખત 5 છે, પછી અહીંયા 3 વખત, તો હવે અહીંયા કેટલી વાર આવશે 5, 5 ની સંખ્યા હવે કેટલી થશે 4, પછી અહીંયા 5 ની સંખ્યા 5 અને અહીંયા 5 ની સંખ્યા 6, તો બરાબરની ડાબી બાજુએ પેટર્ન કયા પ્રકારે થઈ, તો કે 5 ગુણ્યા 5, 55 ગુણ્યા 5, 555 ગુણ્યા 5, 5555 ગુણ્યા 5, પછી 55555 ગુણ્યા 5, પછી 555555 ગુણ્યા 5, તો આ થઈ બરાબરની ડાબી બાજુની વાત। હવે બરાબરની જમણી બાજુએ જોઈએ તો શું છે, પહેલા છે 25, પછી 275, પછી 2775, એટલે કે ક્રમશઃ આ જે 25 છે એની વચ્ચે 117 છે એ એડ થતા જાય છે। અહીંયા 7 ની સંખ્યા શું છે 0, અહીંયા એકવાર 7 આવ્યો, અહીંયા બે વાર, તો હવે અહીંયા કેટલી વાર આવશે 3 વાર, એટલે શું થશે 27775। હવે અહીંયા 3 વાર 7 આવ્યા, અહીંયા કેટલી વાર આવશે 4 વાર, અને અહીંયા 5 વાર, તો સમજણું બધાને। તો હવે ત્યારબાદ જોઈએ ત્રીજી પેટર્ન, અહીંયા આપણને શું આપેલું છે 9 - 1/8 = 1, ત્યાર પછી છે 98 - 2/8 = 12, ત્યાર પછી 987 - 3/8, એવી જ રીતે 9876 - 4/8। તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાગ્યા 8 બધામાં એક જ સરખા છે, અને બરાબરની ડાબી બાજુની વાત કરીએ છીએ આપણે, તો કાઉન્ટ્સ આપેલા છે, કાઉન્ટ્સ ની અંદર શું છે અહીંયા 1, 2, 3, 4, 5, તો હવે આ ખાલી જગ્યામાં શું આવશે 6, એના પછી 7, હવે આના પછી આપ્યું હોય તો 8, હવે બાદબાકીની નિશાનીની પહેલા જોઈએ, આ શું છે 9, એના પછી 9, 8, એટલે એક અંક ઘટ્યો, ત્યાર પછી 9, 8 અને 7, એટલે કે ફરી પાછો એક અંક ઘટ્યો, ત્યાર પછી 9, 8, 7 અને 6, ત્યાર પછી 9, 8, 7, 6 અને 5, એટલે કે ધીમે ધીમે એક એક અંક છે એ ઘટતા જાય છે। તો હવે અહીંયા શું આવશે 9, 8, 7, 6, 5 અને 4, અહીંયા 5 સુધી હતું, અહીંયા 4 આવશે, હવે શું થશે 9, 8, 7, 6, 5, 4 અને 3, બરાબરની ડાબી બાજુની પેટર્ન સમજાણી। હવે બરાબરની જમણી બાજુ જોઈએ, તો બરાબરની જમણી બાજુએ શું આપેલું છે, સૌથી પહેલા 1, ત્યાર પછી 1, 2, એટલે એક અંક વધ્યો, ત્યાર પછી 1, 2 અને 3, એટલે કે ફરી પાછો એક અંક વધ્યો, 1, 1, 2, 1, 2, 3, હવે 1, 2, 3, 4, ત્યાર પછી 1, 2, 3, 4, 5, ત્યાર પછી 1, 2, 3, 4, 5, 6, ત્યાર પછી શું થશે 1, 2, 3, ચાર, પાંચ, છ અને સાત। તો આપણે અહીંયા શું શીખ્યા,
पेटर्न अनुसार आपणे आगळ आगळ खाली जग्या पूरता शीख्या। तो विद्यार्थीओ अहींया आपणुं सत्रांत परीक्षानुं रिविजन पूर्ण थाय छे। हवे तमे बधा तमारी रीते जाते रिविजन करवानो प्रयत्न करजो। हरिओम अस्तु।